વિષય પર્યાવરણ, તેનું જે પ્રથમ કસોટીનું સોલ્યુશન છે તે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીઓનું બંધ બેસતી વિગતો પ્રમાણે વર્ગીકરણ કરો. સિંહ, ઉંદર, ડેડકો, ઘોડો, ભેંસ, કાબર, ઘેટું અને ખિસકોલી. તો કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ, તો તેમાં છે સિંહ, ઉંદર, ઘોડો, ભેંસ, ઘેટું અને ખિસકોલી. કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓ, ડેડકો અને કાબર. બે, ચામડી પર વાળ હોય તેવા ચાર પ્રાણીઓના નામ લખો. ઘેટું, રીંછ, ગોરીલા, ઘોડો અને ઉંદર. પ્રશ્ન બે, અ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. માર્ક ચાર, એક, ભાર ખેંચવા માટે કે ઉચકવા માટે ઉપયોગી ચાર પ્રાણીઓના નામ લખો. એક, બળદ, બે, ઘોડો, ત્રણ, ઊંટ, ચાર, ગધેડો. પ્રશ્ન બે, બે તફાવત લખો. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. આખો પરિવાર સાથે રહે તેને સંયુક્ત કુટુંબ કહે છે. અને બીજું, પરિવારમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી એ બધા સાથે રહે છે, વિભક્ત કુટુંબ. મમ્મી પપ્પા ભાઈ બહેન રહે તેને વિભક્ત કુટુંબ કહે છે. તેમાં પરિવારમાં ઓછા લોકો એટલે કે ચાર લોકો જ રહે છે. પ્રશ્ન બ, પ્રશ્ન બીજાનો બ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. એક, નંદુ 15 વર્ષ પછી અલગ રહેવા જતાં પરિવારની સભ્ય સંખ્યામાં ઘટાડો થશે. જવાબ સાચું. બે, તમે સંયુક્ત પરિવારમાં રહો છો, તમારા કાકા અલગ થતાં કુટુંબની સંખ્યામાં ફેરફાર થશે. સાચું. ત્રણ, તમારી બહેનના લગ્ન થતાં કુટુંબના સભ્યોની સંખ્યામાં વધારો થશે. ખોટું. ચાર, તમારા મામાના લગ્ન થાય છે તો તમારા કુટુંબમાં સભ્યમાં ઘટાડો થશે. જવાબ ખોટું. પ્રશ્ન ત્રણ, માગ્યા મુજબ ઉત્તર લખો. એક, જે વનસ્પતિના મૂળ બહાર દેખાતા હોય તેવી બે વનસ્પતિ. એક છે વડ, બીજો એ આંબો છે. પ્રશ્ન બે, વૃક્ષ ઉપર ખીલતા બે ફૂલોના નામ. જવાબ, કેસુળો અને કરેણ. ત્રણ, રંગ બનાવવા ઉપયોગી બે ફૂલોના નામ. જવાબ, કેસુળો અને કેસર. ચાર, ફૂલની બે ઉપયોગીતા લખો. એક, ફૂલ ભગવાનને ચડાવવા. બે, ફૂલની સુગંધ, ફૂલ સુગંધ આપે છે. પ્રશ્ન ચાર, નીચે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એક, પશુ પંખીઓના અવાજ ખાલી જગ્યાના રસ્તે સાંભળી શકાય. જવાબ, જંગલ. બે, રોપવેની મુસાફરી માટે ખાલી જગ્યા સ્થળની મુલાકાત લેવાય. જવાબ, પર્વત. ત્રણ, ઊંટ સવારી માટે ખાલી જગ્યા વિસ્તારની મુલાકાત લેવી પડે. જવાબ, બેટ દ્વારકા. ચાર, નદી પાર કરવા ખાલી જગ્યા બનાવવામાં આવે છે. જવાબ, પુલ. પ્રશ્ન પાંચ, નીચે આપેલા રેલવે સમયપત્રકનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક, જામનગર રેલવે સ્ટેશનથી સુરેન્દ્રનગર પહોંચવા માટે લીધેલો સમય. જવાબ, 3 કલાક ને 26 મિનિટ. બે, રાજકોટથી અમદાવાદ વચ્ચેનું અંતર. જવાબ, 246 કિલોમીટર. ત્રણ, જામનગરથી બાંદ્રા ટર્મિનલ ખાલી જગ્યા દિવસે પહોંચી. જવાબ બે. ચાર, રાજકોટથી સુરત વચ્ચે આવેલા સ્ટેશનોના નામ લખો. જવાબ, સુરેન્દ્રનગર, અમદાવાદ જંક્શન, વડોદરા જંક્શન. પ્રશ્ન છ, નીચે આપેલા ચિત્રનું અવલોકન કરી કોઈપણ ચાર સેવકો અને તેના કાર્ય જણાવો. એક, સેવકનું નામ ચોકીદાર. એક, કાર્ય ચોકીદાર આવતા જતા લોકો પર ધ્યાન રાખે છે. બે, કચરાવાળા રેલવે સ્ટેશનની સાફસફાઈ કરે છે. ત્રણ, કુલી ગાડીમાં આવતા જતા લોકોનો માલસામાન ઉંચકે છે. ચાર, ટિકિટ ચેકર રેલવે સ્ટેશનમાં આવતા જતા અને ગાડીમાં બેઠેલા લોકોની ટિકિટ ચેક કરે છે. પ્રશ્ન છ, બ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એક, તમે જોયેલા રેલવે પ્લેટફોર્મનું વર્ણન કરો. ઉત્તર, રેલવે સ્ટેશન પર ઘણી ટ્રેન આવતી જતી હોય છે, જેમાં એક્સપ્રેસ ટ્રેન અને લોકલ ટ્રેન હોય છે. કેન્ટીન, ચોકીદાર, ટિકિટ ચેકર, ટિકિટ બારી, કુલી, ટ્રેનની ઝંડી દેખાડનાર વગેરે ત્યાં હોય છે. ત્યાર પછી પ્રશ્ન સાત, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એક, આંખે પાટા બાંધીને ફરતા તમને કેવો અનુભવ થશે. ઉત્તર, આંખે પાટા બાંધીને ફરતા એવો અનુભવ થાય છે કે આપણી બધી બાજુ અંધારું જ દેખાય છે, તેમાં આપણે કંઈ પણ વસ્તુ જોઈ શકતા નથી. પ્રશ્ન બે, વૃક્ષોનું રક્ષણ કરવા માટે તમે શું શું કરશો. ઉત્તર, વૃક્ષોનું રક્ષણ કરવા માટે આપણે વૃક્ષોને કાપવા ન જોઈએ, વૃક્ષો આપણા મિત્ર છે. વૃક્ષોને ઉછેરવા માટે પાંજરા મૂકવા જોઈએ, બાળકો પાસે વૃક્ષો વાવવા જોઈએ. કોઈ
વ્યક્તિ વૃક્ષને નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સિટી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.